હાલ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા માનનીય કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે સાતમ આઠમને આ જન્માષ્ટમીના તહેવાર હોય એને લીધે જે ફરસાણ છે, મીઠાઈ છે, એ બધાનો ખાદ્ય વપરાશ વધુ હોય એટલે આજે આ જે ગોકુલનગર વિસ્તાર છે એમાં ચેક કરવામાં આવેલ અને જ્યાં કોઈ તેલનો વધારે પડતો ઉપયોગ કે કરતા હોય, બળેલું ના વાપરે એના માટે એ પણ ચેક કરવામાં આવેલ અને આશરે 30 કિલો જે બળેલું તેલ હતું એનો નાશ કરવામાં આવેલ છે અને 25-30 કિલો જેટલી મીઠાઈ ફરસાણનો પણ નાશ કરાવેલ છે અને બધા જે મીઠાઈ ફરસાણની દુકાનદારો હતા એને નોટિસ આપેલ છે અને બધી વસ્તુ ચોખ્ખી સ્વચ્છ અને સારી રાખવી એવી સૂચના. અને આ અત્યારે જે મેળો છે સાતમ આઠમનો, એટલે આ સાતમ આઠમના મેળામાં પણ અમારું ચેકિંગ ચાલુ રહેશે અને જેને લીધે માણસોને સારું આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી રહે એવો અમારો એક આ પ્રયાસ છે. અને આ આ ચેકિંગ જ્યાં સુધી મેળામાં છે અને તહેવારો દરમિયાન છે સતત ચાલુ રાખવામાં આવશે. એટલે આમ તો જનરલી ચેકિંગ અમારું ચાલુ જ હોય પણ અત્યારે તહેવારોમાં આ થોડું ઘનિષ્ઠ ઝુંબેશ તરીકે અમે ચેકિંગ કરીએ છીએ. કેટલી દુકાનોમાં ચેક કરીએ? આજે આપણે અત્યારે જે મીઠાઈ ફરસાણની જે 8-10 દુકાનો ચેક કરી છે અને એમાંથી આ મેં કીધું એમ 30 કિલો જેટલું બળેલું તેલ અને અને મીઠાઈ ફરસાણ 30 કિલો જેટલું એનો નાશ કરાવેલ છે સ્થળ ઉપર. હા, ને એને નોટિસ પણ આપી છે કે ભાઈ આવી રીતે તમારે તકેદારી રાખવાની, બીજી વખત આવું ના પડવું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.